દાહોદ માં છે પ્રિન્સિપાલ નીતાબેન પટેલ, સોરી દાહોદમાં પ્રિન્સિપાલ SR જોશી છે, ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જમાં. ક્લસ્ટર કોઓર્ડિનેટરમાં પ્રિન્સિપાલ નીતાબેન પટેલ છે અને ડાભી સાહેબ ક્લસ્ટર કોઓર્ડિનેટર લીમખેડા. ડાંગમાં છે KP બાકુ. ત્યારબાદ એલિસબ્રિજમાં ડૉક્ટર મિસિસ શીલા ભાદાણી છે. ગાંધીનગરમાં KC દેશમુખ છે. જામનગરમાં વિપુલભાઈ છે. જૂનાગઢમાં પ્રિન્સિપાલ MP થ્રાડા છે. ખેડા અને કચ્છ ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટરે દરેક KCGની એક્ટિવિટીઝ માટેના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જના નામ હજુ સુધી મોકલાવેલા નથી. તો અમારી એક નમ્ર વિનંતી છે કે ખેડાના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અલ્પેશભાઈ પટેલ, JNJ સાયન્સ કોલેજ નડિયાદ, અને કચ્છમાં YV રાઠોડ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર છે, એ બંનેને મારી નમ્ર વિનંતી છે કે દરેક KCGની દરેક પ્રવૃત્તિના ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જના નામો મોકલી આપે તો વધારે સારું. મણિનગરમાં છે ડૉક્ટર મહેન્દ્ર ભટ્ટ. મહેસાણામાં છે પ્રિન્સિપાલ જયેશ બારોટ અને સુરેશ ચૌધરી. નર્મદા જિલ્લામાં VH વસાવા અને HH પટેલ. નવરંગપુરા ડિસ્ટ્રિક્ટમાં છે ડૉક્ટર મનહર રામી. નવસારીમાં વાઇસ પ્રિન્સિપાલ આશાબેન B ભટ્ટ, પ્રોફેસર કીર્તિદાબેન વૈદ્ય. પંચમહાલ જિલ્લામાં છે RR મહેતા. પાટણ ડિસ્ટ્રિક્ટમાં CM ઠાકર. પોરબંદરમાં છે ચેતના N બિહારા. રાજકોટમાં છે ડૉક્ટર MG કાલાવાડિયા અને બીજા છે ડૉક્ટર ગીતાબેન માકડ. SG હાઈવે ડિસ્ટ્રિક્ટમાં SJ પાઠક. સાબરકાંઠા 1માં પ્રિન્સિપાલ અજય પટેલ. સાબરકાંઠા 2માં ડૉક્ટર મુકેશ પ્રજાપતિ. સુરત ડિસ્ટ્રિક્ટમાં પ્રિન્સિપાલ ડૉક્ટર જ્યોતિબેન નાયક. સુરેન્દ્રનગરમાં ડૉક્ટર દક્ષાબેન મહેતા અને ડૉક્ટર SU વોરા. તાપીમાં ડૉક્ટર હિતેન્દ્રસિંહ Y ખરવસિયા. વડોદરા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટરને એક નમ્ર વિનંતી છે કે એમના પણ KCGની જુદી જુદી પ્રવૃત્તિ માટે જે ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જની જે નિમણૂક કરવાની છે એના નામો હજુ સુધી તમે મોકલાવ્યા નથી, તો હવે પછી ટૂંક સમયમાં એ લોકોના નામ મોકલી આપશો એવી નમ્ર વિનંતી. અને વલસાડમાં ડૉક્ટર રશ્મિબેન દેસાઈ છે. સપ્તધારાના ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જના નામો તમારા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર દ્વારા મોકલી આપ્યા છે અને હવે તમારે સપ્તધારાની જે પ્રવૃત્તિ છે ડિસ્ટ્રિક્ટ લેવલની, એ ડિસ્ટ્રિક્ટ લેવલની પ્રવૃત્તિ માટે તમારે આખી જ પ્રવૃત્તિ તમારે સંભાળવાની રહેશે. હવે જે કેલેન્ડર છે સપ્તધારાની પ્રવૃત્તિનું, એ કેલેન્ડર ઉદયન ભટ્ટ સાહેબ આપશે. પણ એ કેલેન્ડર મુજબ દરેક કોલેજે સપ્તધારાની પ્રવૃત્તિ કરવાની રહેશે. પ્રથમ કોલેજ લેવલે, ક્લસ્ટર લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે અને ઝોનલ લેવલે. તમારી કોલેજમાં ક્યારે ને કઈ પ્રવૃત્તિ તમે કરવાના છો એને માટેનું જે ટાઈમ ટેબલ અથવા એની જે માહિતી જે છે એ તમારા ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જ જે છે સપ્તધારાના એ લોકોને તમારી માહિતી મોકલવાની રહેશે. અને ડિસ્ટ્રિક્ટ જે ઇન્ચાર્જ જે સપ્તધારાના છે એ OSD જે ઉદયન ભટ્ટ સાહેબ જે છે એને તમારે નીચેના ઈમેલ દ્વારા મોકલવાની રહેશે. અને એમનું જે ઈમેલ જે છે એ UBBhatt@yahoo.com. આ ઈમેલ ઉપર જે ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જ જે છે સપ્તધારા માટેના એ લોકોએ માહિતી, દરેક કોલેજની માહિતી એ તમારે ભટ્ટ સાહેબના ઈમેલ ઉપર મોકલવાની રહેશે. દરેક કોલેજમાં વિદ્યાર્થીઓ પાસે સપ્તધારા માટેનું અલગ ફોર્મ ભરાવવાનું રહેશે અને એ 7 જે ધારાઓ છે 7 ધારાઓમાંથી કોઈ પણ 2, ઓછામાં ઓછી 2 સપ્તધારાઓ તમારે એને પસંદગી કરવાની રહેશે. અને એને માટે તમારે એક એસેમ્બલી કરવાની કરો તો એનાથી સપ્તધારા શું છે અને સપ્તધારા પ્રવૃત્તિ કેવી છે, કેવા પ્રકારની છે અને એના વિશેનું તમે એને જો જ્ઞાન આપો શરૂઆતમાં FY વર્ગ, ધારો કે FY BA, FY BSc અને FY BCOM. બાકીના વિદ્યાર્થીઓ SY અને TY ના વિદ્યાર્થીઓ સપ્તધારા વિશે જાણતા હોય છે, પણ જ્યારે એસેમ્બલી તમે જ્યારે કોલેજમાં કરો ત્યારે આ સપ્તધારા વિશે તમે એને માહિતગાર કરી શકો. બીજું ડિસ્ટ્રિક્ટ CBCS અંતર્ગત જે KCGની પ્રવૃત્તિઓ અધ્યાપકો જો કરશે
તો એ લોકોને વર્કલોડના ભાગરૂપે અઠવાડિયાના 2 કલાક ગણવામાં આવશે. એટલે હું એવી આશા રાખું છું કે અત્યાર સુધી અધ્યાપકો તો રસપૂર્વક અને અંતરપૂર્વક ભાગ લેતા જ હોય છે, પણ વધુ ને વધુ અધ્યાપકો જો આમાં રસ લે કેસીજીની જુદી જુદી પ્રવૃત્તિઓમાં, તો એ લોકોને અઠવાડિયાના 2 કલાક એ વર્કલોડના ભાગરૂપે ગણવામાં આવશે. એ સિવાય એપીઆઈ જે છે યુજીસી અંતર્ગત, દેટ ઇઝ એકેડેમિક પરફોર્મન્સ ઇન્ડિકેટરમાં પણ એ લોકોને ક્રેડિટ માર્ક અથવા તો માર્ક્સ આપવામાં આવશે. એટલે ખાસ હું એ તમને નમ્ર વિનંતી કરું છું કે દરેક અધ્યાપકો કેસીજીની પ્રવૃત્તિઓમાં જો ભાગ લેશે તો બંને રીતે, એક સીબીસીએસ અંતર્ગત અને યુજીસી અંતર્ગત જે એપીઆઈ છે એમાં એ લોકોને માર્ક્સ આપવામાં આવશે. બીજું કે આ જે સીબીસીએસ અંતર્ગતમાં ના ફાઉન્ડેશન કોર્સ દ્વારા વિદ્યાર્થીઓનો વિદ્યુત લક્ષી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓને અભ્યાસ સાથે વણી લેવામાં આવી છે, જેવી કે સર્જાત્મક અભિવ્યક્તિ, સમુદાય સેવાધારા અને રંગકલા કૌશલ્ય ધારા. એટલે આ બધી જો પ્રવૃત્તિઓ જો કરવામાં આવે ફાઉન્ડેશન કોર્સ દ્વારા, તો એ પ્રવૃત્તિઓ આની સાથે આપણે ફાઉન્ડેશનમાં એને વણી લીધેલી છે અને આવી પ્રવૃત્તિઓનો અભ્યાસક્રમનો એક ભાગ બનાવવામાં આવી છે. જિલ્લા કક્ષાએ કે ક્લસ્ટર કક્ષાએ આવી પ્રવૃત્તિઓનો ભાગ લેનાર તેમજ સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓને એના પ્રમાણસર પ્રમાણભાગ અનુસાર ક્રેડિટ વેટેજ આપવામાં આવશે. એટલે જેમ વિદ્યાર્થીઓ જેમ ડિસ્ટ્રિક્ટ લેવલ, ક્લસ્ટર લેવલ, ઝોનલ લેવલ અને સ્ટેટ લેવલ પર જો એ લોકો ભાગ લેશે જુદી જુદી પ્રવૃત્તિઓમાં, તો એમને પણ ક્રેડિટ વિદ્યાર્થીઓને પણ આપવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે સીબીસીએસ અંતર્ગત અધ્યાપકોને તેમજ વિદ્યાર્થીઓ જો ભાગ લેશે તો એ લોકોને લાભ થવાનો જ છે. એટલે લાભ થવાનો છે માટે આપણે પ્રવૃત્તિ કરવી એ જરૂરી નથી, પણ જો તમે અંતરપૂર્વક અને રસપૂર્વક જો રસ તમે આ પ્રવૃત્તિઓ કરશો તો એમાં વધારે આપણે સારું પરિણામ આપણે મેળવી શકીશું. તો આ રીતના જે આપણે આયોજન જે કરવાનું છે સપ્તધારાનું, એ આયોજનનું જે ટાઈમ ટેબલ જે છે એ ડૉક્ટર ઉદયન ભટ્ટ સાહેબ હવે તમને આપશે. થેન્ક યુ ઓલ ઓફ. ગુડ મોર્નિંગ એવરીબડી. શ્રી વેદાંતભાઈ અને દવે સાહેબે સપ્તધારાની ખૂબ સરસ પૂર્વ ભૂમિકા બાંધી. મારા ભાગે કહેવાનું બહુ જ ઓછું રહે છે, છતાં 2 વાક્યો આપને કહી દઉં કે સપ્તધારાની જે પ્રવૃત્તિઓ છે એને આપણે ઇતર પ્રવૃત્તિઓ કહીએ એના કરતાં જો સહ અભ્યાસિક પ્રવૃત્તિ કહીશું તો એ વધારે યોગ્ય કહેવાશે. આ પ્રવૃત્તિઓ ખૂબ જ જરૂરી છે. આપણા કમિશનર શ્રીમતી જયંતિ રવિ માટે સપ્તધારા એમનું બ્રેન ચાઇલ્ડ છે, સ્વપ્ન બાળક છે અને આપણે એને ખૂબ જ માવજતથી ઉછેરવાનું છે. બીજું કહી દઉં કે ગયા વર્ષે સપ્તધારાની પ્રવૃત્તિ પ્રમાણમાં સારી સફળતાપૂર્વક આપણે પાર પાડી અને એ માટે કોલેજથી શરૂ કરીને ઝોનલ લેવલ્સ સુધીના જે વિવિધ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટરશ્રીઓ છે તેમણે ખૂબ ખૂબ સારી કામગીરી બજાવી એટલે આપણે સફળ રહ્યા. આવો જ સાથ અને સહકાર આ વર્ષે પણ મળી રહેશે એવી હું આશા રાખું છું. સાથે કહેવાનું કે આ કલામંચનો જે શનિવારનો 9 થી 10 વાગ્યા સુધીનો જે સ્લોટ છે એ કલામંચ ઉપર પણ હું તમને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે દર 15 દિવસે એકવાર મળતો રહીશ અને આ કલામંચ ઉપર પણ આપણે સપ્તધારાના વિવિધ કાર્યક્રમો કરવા છે. તમામ કોલેજોને મારું ઓપન ઇન્વિટેશન છે કે દર 15 દિવસે શનિવારે થતા આ કાર્યક્રમમાં જો આપ આપના વિદ્યાર્થીઓને મોકલો કોઈ કૃતિ તૈયાર કરીને, મોનો એક્ટિંગ છે, કાવ્ય પઠન છે અથવા તો કોઈ પણ એવી વસ્તુ કે જે આપણે બાયસેક ઉપરથી પ્રસાર કરી શકીએ, તો એ માટે વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળશે અને વિવિધ કોલેજના જે આચાર્યશ્રીઓ છે અને કોઓર્ડિનેટરશ્રીઓ છે એમને પણ મારે ખાસ જણાવવાનું કે વિદ્યાર્થીઓને તમે આ માટે પ્રોત્સાહિત કરજો જેથી કરીને એમની જે કલા છે એ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ નિહાળી શકે. બીજી વાત કે સપ્તધારામાં
મુખ્ય બે ભાગ છે, સપ્તધારા અને સપ્તતારા. સપ્તતારા જે છે એમાં આપણે વિવિધ કક્ષાએ હરીફાઈ યોજીએ છીએ, કોલેજ લેવલથી શરૂ કરીને ઝોનલ લેવલ સુધી. અને એ માટેનું આપણે એક ટાઈમ ટેબલ અગાઉથી નક્કી કરી રાખીએ છીએ. અત્યારે સમય પાકી ગયો છે કે કોલેજ લેવલની એક્ટિવિટીઝ આપણે વેળાસર શરૂ કરી દઈએ. એ કેલેન્ડર હું તમને થોડીક જ વારમાં આપું છું. સાથે સપ્તધારાની જે વાત છે એમાં આપણે એવો આશય રાખીએ છીએ કે સમગ્ર વર્ષ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ કરતા જ રહે, જેમાં કોમ્પિટિશન એટલે કે હરીફાઈ આવતી નથી. વિવિધ કોલેજોમાં આ પ્રવૃત્તિ સારી રીતે થઈ શકે તે માટે અમે એક ડીવીડી દરેક કોલેજને પહોંચાડી છે. આમ તો 10 ડીવીડીનો સેટ પહોંચાડ્યો છે, જેમાં 9 ડીવીડી છે એ 1-9 ડીવીડીની અંદર તો વિવિધ ધારાઓમાં કેવી પ્રવૃત્તિઓ થાય, વિવિધ ધારાઓ વિશે ખૂબ સારી રીતના માહિતી આપેલી છે. પણ એક 10 નંબરની ડીવીડી છે જેને આપણે માર્ગદર્શિકા અથવા તો મેન્યુઅલ કહીએ છીએ, એમાં એક 15 સપ્તાહનો કાર્યક્રમ આપેલો છે. આ ડીવીડી ગયા વર્ષે તો આપણે સપ્ટેમ્બર મહિનામાં આપી હતી, એટલે થોડાક મોડા હતા એમ કહેવાય, પણ બીજા વર્ષ માટે તો આપણે ખૂબ જ વહેલા છીએ. દરેક કોલેજને મારી વિનંતી છે કે આ માર્ગદર્શિકા નામની ડીવીડી જુઓ જ, એમાં 15 સપ્તાહનો વિવિધ ધારાઓ માટેનો જે કાર્યક્રમ આપ્યો છે તે નિહાળો, વિદ્યાર્થીઓને બતાવો અને તેને અનુસરો. જો આપના કબાટમાં આ ડીવીડી પડી રહી હોય તો એને બહાર કાઢજો. અમે ખૂબ જ મહેનત કરીને, અત્યંત મહેનત કરીને, રાત દિવસના ઉજાગરા કરીને માર્ગદર્શિકા નામની ડીવીડી બનાવી છે, તો જો એનો સદુપયોગ થાય તો અમને ખૂબ ખૂબ આનંદ થશે. જો મારી પાસે આજે સમય હશે તો એમાંની એક ધારા છે સેવા સમુદાય ધારા, એના પણ મારે થોડા અંશ તમને બતાવવા છે. સૌથી પહેલાં હવે આપણે અગત્યની વાત કરીએ કે વિવિધ કક્ષાની પ્રવૃત્તિઓ શરૂ કરવી છે એ માટેનું કેલેન્ડર મારે તમારા સુધી પહોંચાડવાનું છે. બાયસેગના માધ્યમથી પહોંચાડું છું, હાર્ડ કોપી પણ હું તમને પહોંચાડીશ, સોફ્ટ કોપી પણ પહોંચાડવા પ્રયત્ન કરીશ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે સપ્તધારાનું કેલેન્ડર 2011 અને 2012 એને હું અહીંયા ડિસ્પ્લે કરું છું. વિનંતી છે કે તમે એની તારીખો નોંધી લેશો. સમય હું તમને આપું છું, થોડો વખત માટે સ્લાઇડ તમારી સામે રહેશે. તો મંથ અને ડેટ, કઈ એક્ટિવિટીઝ કયા સમય દરમિયાન આપણે કરવાની છે, તો 25 ઓગસ્ટ પહેલાં કોલેજ લેવલની એક્ટિવિટીઝ આપણે પૂરી કરી દઈએ. ત્યાર પછી સપ્ટેમ્બરની 15મી પહેલાં ક્લસ્ટર લેવલની એક્ટિવિટીઝ આપણે પૂરી કરી દઈએ. તમે આ બે તારીખો નોંધી દીધી હશે. આ બધી એક્ટિવિટીઝ આપણે ફર્સ્ટ ટર્મમાં કરવાના છીએ અને ડિસ્ટ્રિક્ટ લેવલની જે એક્ટિવિટીઝ છે તે આપણે 16-30 સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરી દેવાની છે. તો આ રીતે જો ડિસ્ટ્રિક્ટ લેવલની સુધીની એક્ટિવિટીઝ ફર્સ્ટ ટર્મમાં આપણે પૂરી કરી શકીશું તો પછી આપણે એક્ઝામનો સમય શરૂ થશે. યાદ રાખજો કે ફર્સ્ટ ટર્મની અંદર કોલેજ, ક્લસ્ટર અને ડિસ્ટ્રિક્ટ લેવલની એક્ટિવિટીઝ આપણે પૂરી કરી જ નાખવાની છે. તમે સમય નોંધી લીધો હશે, તારીખો નોટ ડાઉન કરી લીધી હશે, ફરી એકવાર નજર નાખી લો. 25 ઓગસ્ટ પહેલાં કોલેજ લેવલ, સપ્ટેમ્બર 15 પહેલાં ક્લસ્ટર લેવલ, 30 સપ્ટેમ્બર પહેલાં ડિસ્ટ્રિક્ટ લેવલ. ત્યાર પછી સેકન્ડ ટર્મની અંદર જાન્યુઆરી 2012 પહેલા વીકની અંદર ઝોનલ લેવલની કોમ્પિટિશન આપણે પૂરી કરીશું. અને ત્યાર પછી દર વર્ષે લગભગ જાન્યુઆરીની 25મીની આજુબાજુ આપણે છેવટની કોમ્પિટિશન, સ્ટેટ લેવલની કોમ્પિટિશન કરતા હોઈએ છીએ, એટલે 25મી જાન્યુઆરીએ આપણે સ્ટેટ લેવલની કોમ્પિટિશન પૂરી કરશું. મારે સૌને નમ્ર વિનંતી છે કે આ બધી જ તારીખો નોંધી દેજો અને દરેક કોલેજની અંદર તમારી નીચેના જે બધા ક્લસ્ટર કોઓર્ડિનેટર્સ હોય, કોલેજ કોઓર્ડિનેટર્સ હોય, તેને જો આ બધી તારીખો તમે પહોંચાડશો તો મને તમારો ઘણો સાથ અને સહકાર રહેશે. મારે બધાને પહોંચાડવી જ છે, પણ છતાં તમે પણ આ માટે મને મદદરૂપ થશો એવી હું આશા રાખું છું. હવે આપણી જે બધી ધારાઓ છે એ ધારાઓની અંદર યોગ, વ્યાયામ અને ખેલકૂદ ધારા, એનું એક અલગ જ માળખું છે અને એની તારીખો પણ મારે તમને આપવાની છે
એટલે એની તારીખો પણ હું તમને આપું છું. એ પહેલાં મેં તમને જે કહ્યું કે માર્ગદર્શિકા નામની જે આપણે ડીવીડી બનાવેલી છે, એ ડીવીડીની કેટલીક ઝલક ખાસ કરીને સેવા સમુદાય ધારા માટેની આપણે અત્યારે નિહાળી લઈએ, અને ત્યારબાદ તરત જ હું તમને વ્યાયામ ધારા માટેની જે કેલેન્ડર છે એ કેલેન્ડર હું આપને આપું છું. કયું છે એની બાજુનું છે ને ભાઈ, સમુદાય સેવા ધારા, હવે દેખાયું શું થયું? આ તો પતી ગયું. તમારે સમુદાય સેવા ધારા મૂકવાની છે. સમુદાય સેવાધારાની જે ડીવીડી છે એ ડીવીડી આપણે અત્યારે રજૂ કરીએ છીએ, અને હવે તમે જોઈ શકો છો. સમુદાય સેવાધારા, જનસેવાને પ્રભુ સેવા તુલ્ય માનનાર, ભારતીય સંસ્કૃતિના અણમોલ વારસાનું વહન કરવાનો નમ્ર પ્રયાસ, એટલે જ સમુદાય સેવાધારા. પ્રથમ સપ્તાહ કોલેજ પરિસરની સ્વચ્છતા. સમુદાય સેવાનું પ્રથમ સપ્તાહ એટલે કોલેજના પરિસરની સ્વચ્છતાનું સપ્તાહ. આ સપ્તાહ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ સમગ્ર પરિસરની સ્વચ્છતાના કાર્યમાં જોડાશે. સંયોજક શ્રી વિદ્યાર્થીઓને સ્વચ્છતા માટે જુદી જુદી સાધન સામગ્રી પૂરી પાડશે. વિદ્યાર્થીઓ જુદી જુદી ટુકડીઓમાં વહેંચાઈને વર્ગખંડ, લાઇબ્રેરી,